હવે વાત કરીએ તો ધ્રાંગધ્રા શહેરના મારફતિયા પર ખુલ્લી ગટરોને લીધે થતો રોગચાળો તથા ટૂંક સમયમાં ચોમાસું આવતા ગંદકી ભરેલી ગટરો રોગચાળાને લીધે અળીંગો બની જાય તે પહેલાં અહીંના રહીશ ગોપીભાઈ ભરવાડ તથા નગરપાલિકાએ રજૂઆત કરી ખુલ્લી ગટરોને સ્વચ્છ રાખવા માંગ કરી. ખુલ્લી ગટરોની સ્વચ્છતા કરાય તેવી માંગ કરી છે. બીજી તરફ અહીંના રહીશોને પાણીની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. પાણી માટે લોકોને સાર્વજનિક નળ અથવા આ વિસ્તારથી દૂર પાણી ભરવા જવું પડે છે. ધૂમધકતા તાપમાં અહીં માલધારીઓની વસ્તી ધરાવતા વિસ્તારની મહિલાઓ પોતાના ઘર વપરાશ માટે અને પાલતુ પશુઓ માટે દરરોજનું સરેરાશ 3-4 કિલોમીટર ચાલીને પાણીનો સંગ્રહ કરે છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા અહીંના રહીશોની માંગને લઈને તેઓના વિસ્તારમાં સ્વચ્છતા હાથ ધરી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે. ધર્મેશ રબાડી, ZS TV, ધ્રાંગધ્રા. મારું નામ ગીતાબેન છે. હું કાશી વિશ્વનાથ મંદિરની પાછળ રહું છું, ઇન્ડિયા બેકરીવાળી શેરીમાં. અને અહીંયા ગટરનો બહુ જ પ્રોબ્લેમ છે. ગટર કાઢવા કોઈ આવતું જ નથી. અમારે બહુ જ ગંદકી થાય છે. ઊંડા મરી જાય તોય કોઈ લેવા નથી આવતું. અને સુધરાય સભ્યને અમે જાણ કરી છીએ પણ કોઈ જવાબ દેતું નથી. એટલે અમારે ગટર રોજ સાફ જોઈએ છે. ગટર અમારે બહુ જ ઉભરાય છે. માથે ચોમાસું આવે છે અને થોડીક ગટર ભરાય એટલે અમારે ઘરમાં પાણી ગરી જાય છે. અને 15-20 દિવસથી તો અમારે પાણી પણ નથી આવતું.